સજ્જનો, આપને એવો અમૂલ્ય માનવ દેહ તો મળ્યો, પણ જીવન તો આપણે જ મેળવવું પડે છે. આજના માનવીએ પક્ષીની જેમ ઉડતા તો શીખી લીધું અને માછલીની જેમ તરતા પણ, પરંતુ કમનસીબી છે આજના માનવીની કે તેને હજુ સુધી જીવન મૃત્યુનું આત્મનિરીક્ષણ કરતા નથી શીખ્યું. જ્યારે સંસ્કારી પરિવારનો યુવાન આકાશમાં ઉડવાના સપના જોવે છે અને એ સપનાઓ સાકાર કરવા માટે જ્યારે ખોટી સંગતે ચડી જાય છે, ત્યારે એના કુટુંબ ઉપર શું વીતતી હશે એ જોઈએ આ હિરેનભાઈના કુટુંબની આપવીતી. સ્વામિનારાયણ. દિલીપ ક્યાં છે? એ હજી સુધી કેમ નથી આવ્યો? શું છે ને કે આજકાલ એને કામ બહુ રહે છે એટલે આવતા મોડું થઈ જાય છે. કેમ દક્ષા? હા પપ્પાજી, તમે દાળ લો ને. દાળનો ચમચો પકડવામાં જરા બેલેન્સ છૂટી ગયું. લક્ષા બાબુ, દિલીપને સાચવવામાં તમારું બેલેન્સ છૂટી ન જાય એનું ધ્યાન રાખો. શું તમે પણ વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? મેં તમને હમણાં જ કીધું ને કે એને કામ વધારે રહે છે એટલે આવતા મોડું થઈ જાય છે. અરે મહિનામાં સાતમી વાર મોડો પડ્યો છે. આપણી મહેફિલમાં ફોન ખલેલ પહોંચાડે છે. બંધ કરી દેવો ને, નવી ફ્લેવર છે. અરે આ દક્ષા ભાભી પણ છે ને, બધી પત્નીઓ પણ ઘરે છે, પતિનું સુખ જોઈ જ નથી શકતી. અરે ભાઈ વાત કર લે, તું ઘરે જઈને. અરે કરી લે યાર. હાય હાય, પહેલી પહેલી વાર તું થાય. શું ફ્લેવર છે આ? શું છે તારે? કેમ ઘડી ઘડી ફોન કરે છે? તને ખબર નથી હું બિઝી છું અત્યારે?
તમે ક્યાં છો? તમે ઘરે ક્યારે આવશો? મેં તને કીધું ને, હું અત્યારે બિઝી છું, હું મારા મિત્રો સાથે બેઠો છું. મને ઘડી ઘડી ફોન કરીને ડિસ્ટર્બ નહીં કર, હું કામમાં છું, બિઝી છું. સાંભળ્યું ને તે? ને તમે રોજ રોજ મોડા આવો છો, બાપુજીને પણ નથી ગમતું. એ ક્યારના મને પૂછે છે, દિલીપ ક્યાં છે, દિલીપ ક્યાં છે? મમ્મીને શું જવાબ આપું? આવી રીતે મને કોઈ ઘડી ઘડી ફોન કરે ને, મને જરાક પણ પસંદ નથી. દક્ષા, ખોટું બોલી શકતી નથી અને સાચું બોલવાની હિંમત મારામાં નથી. જો તમે જલ્દી ઘરે આવી જાઓ. જો દક્ષા, હમણાં હું નહીં જાઉં, અને મહેરબાની કરીને મને હવે ફરીથી ફોન નહીં કરતી. સાંભળ્યું? હેલો, હેલો. દક્ષા આપણાથી દિલીપની કોઈક વાત છુપાવે છે. મને લાગે છે કે ડોક્ટર વિપુલભાઈની મુલાકાત લેવાનો સમય થઈ ગયો છે. એટલે તો કેવા શું માંગે છે? તમને વિચારવાયું થયો છે અને આનો ઈલાજ છે ને ડોક્ટર વિપુલભાઈ પાસે જ છે. અરે, તમને સમજાવી સમજાવીને થાકી પણ તો પણ તમે દિલીપની ચિંતા કરો જ છો. તમે છે ને રજનું ગજ કરો છો. ચાલો હું સુવા જાઉં છું. સવારે વહેલા ઉઠીને મારે છે ને સભામાં જવાનું છે. અને હા, આવતા અઠવાડિયે આપણે ભુજમાં નર નારાયણ દેવના દર્શન કરવા પણ જવાનું છે. સમજાયું ને? હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિમલા, હું રજનું ગજ નથી કરી રહ્યો. મને કેમ એવું લાગી રહ્યું છે કે આ ઘરમાં કંઈક એવું થવાનું છે જે ન થવાનું હોય. આત્મા જ્ઞાન થયું કે જામમાં જીવન છે, જામની અંદર જીવન છે, એમાં જન્નત છે જામની અંદર. દક્ષા, હું પણ છે ને એકવાર પીઠામાં લઈ જઈશ. યુ નો વોટ ઇઝ પીઠા? જ્યાં બેઠા બેઠા પીવાય, દેટ ઇઝ પીઠા. પીઠામાં જશે ને પછી તને સ્વર્ગની અનુભૂતિ થશે. બસ કરો હવે, શરમ નથી આવતી તમને આવું બોલતા? અરે મારું છોડો, કમ સે કમ બાપુજીની શાખ નો તો વિચાર કરો જરા. એમની કેટલી ઇજ્જત અને આબરૂ છે આપણા સમાજમાં, ને એમનો દીકરો એમની ઇજ્જત આમ ભર બજારમાં નીલામ કરીને આવી રહ્યો છે. કઈ શરમ નથી આવતી તમને? આપણા ઘરમાં એક દીકરો કપુત્ર બની રહ્યો છે. તું તારા વરને કપુત્ર કહે છે? ખબરદાર, ખબરદાર, જો આ ઘરની લક્ષ્મી પર હાથ ઉપાડ્યો છે. હવે મને સમજાયું કે ભગવાન સ્વામિનારાયણ મને શેનો સંકેત આપી રહ્યા હતા. જોયું ભીમળા, જોયું? તું જેને છાવરતી હતી, જેનો પક્ષ લઈ રહી હતી, એ તારો કપાતર દીકરો તારા પતિનું નામ સમાજમાં બોલીને આવ્યો છે. હું
ઉતાર ઉતાર આરતી આ બેવડાની ઉતાર. ક્યાં ઉણપ રહી ગઈ હતી? હા ક્યાં ઉણપ રહી ગઈ હતી અમારા ઉછેરમાં કે તું આ ખોટી દિશાએ ચાલ્યો ગયો? આ પરિવારે તને એવું તે કયું દુઃખ આપ્યું કે તું આ દારૂની લતે ચડ્યો? આ વ્યસન કરતા પહેલા તને એક ક્ષણ પર વિચાર નહીં આવ્યો કે તારા કુકર્મને કારણે તારા બાપની ઇજ્જત ધૂળધાણી થઈ જશે? તારે રાત્રે આટલા વાગે તમારે લેક્ચર સાંભળવા નથી આવ્યો? હું આરામ કરવા આવ્યો છું. તમારું લેક્ચર સાંભળવા નથી આવ્યો? હું સુવા આવ્યો છું. અને શું આટલો બધો અવાજ કરો છો? મેં કઈ પાપ નથી કર્યું, કોઈનું ખૂન નથી કરી નાખ્યું, ફક્ત બે એમાં એવું છે કે આ છે ને જીવનમાં આગળ વધવું છે, મારે આગળ વધવું છે, પાછળ નથી આવવું. અને આગળ વધવા માટે બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે દારૂ પીવડાવો પડે તો મેં પેક પીધા, મેં બસ બીજું કઈ નહીં. ઓકે ગુડ નાઇટ. અરે ભૂલી ગયો, તમે શું વાત કરતા હતા? સંસ્કારની, આદર્શોની. આ સંસ્કાર, આદર્શ, ઇજ્જત તમારા બજારની અંદર વેચાતા મળે છે. જય સ્વામિનારાયણ ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન. એટલે જય સ્વામિનારાયણ ભગવાન. દાદાજીના અંતર આત્મામાં બેઠેલો ડર સાચો સાબિત થયો. પુત્ર સંતોના સત્સંગથી દૂર રહેવા લાગ્યો, પરિણામે બુરી સંગતનો ભોગ બન્યો અને દારૂના નશામાં રહેવા લાગ્યો. સફળતાની શોધમાં પોતે પોતાના પરિવારથી દૂર જવા લાગ્યો. પણ આ સંતાનોનો સંગત ખરાબ અને વ્યસની લોકો સાથે થઈ જાય તો એને સમજાવીને પાછા વાળવા એ આપણી ફરજ છે. શું કરે છે આ બાપ પોતાના પુત્રને પાછો વાળવા? અથવા તો શું આવે છે ખરાબ સોબત અને વ્યસનનું પરિણામ? જોઈએ.
જા, તને જે કહી તે દવા ફટાફટ લઈ આવ, જલ્દી જા. તારા ભાઈને કહી દે કે હું એની સાથે કોઈ પણ વાત કરવા નથી માંગતી. મમ્મી પ્લીઝ, મને કાલે દક્ષાએ કહ્યું કે મેં પપ્પા સાથે, આઈ મીન મેં પપ્પાને, મમ્મી મારો એવો કોઈ ઈરાદો નહીં હતો, પ્લીઝ ટ્રસ્ટ. તારો ઈરાદો શું હતો એની મને ખબર નથી, પણ મારો ઈરાદો શું છે ને એ કાન ખોલીને સાંભળી લે. જેના કારણે મારા પતિ મરણ પથારીએ પડ્યા છે એની સાથે હું કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતી. લોકો કહે છે ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પણ જે દીકરો પોતાના મા બાપના સંસ્કારો ભૂલી જાય, પોતાના પરિવારની આબરૂને સમાજમાં ઉછાળે, એ દીકરાની મા કહેવડાવવાને બદલે એ દીકરાનો તિરસ્કાર કરવામાં વધારે ગૌરવ તમારા બંને વગર હું કઈ રીતે જીવી શકીશ? તો દાદાજી પણ તમારા વગર કેમ જીવી શકશે? મેં સાંભળ્યું છે કે જે માણસ સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી પોતાના ભૂલનો પશ્ચાતાપ કરે છે એને તું માફ કરી દે છે. માન્યું કે મેં ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ કરી છે, પણ એની સજા મારા પપ્પાને કેમ? હું તારે હાથ જોડું છું, મારા ભૂલની મને જે સજા આપવી હોય તે આપી દે, પણ પ્લીઝ પ્લીઝ મારા પપ્પાને સાજા કરી દે, પ્લીઝ મારા પપ્પાને સાજા કરી દે, પ્લીઝ. બીજું તારી કેમ છે? પપ્પાની તબિયત આમ તો સારી છે, પણ જોઈએ એવી સારી નથી. એક મિનિટ ઉભો રહે, અહીંયા તારો ચહેરો જોઈને ફરી પાછો એમને આઘાત લાગવાની શક્યતા છે.
બીજો આઘાત જીરવાની એમનામાં શક્તિ નથી. ઠીક છે ડોક્ટર સાહેબ, પણ હું પપ્પાને દૂરથી તો જોઈ શકું ને? ના પાડી, તને સમજ નથી પડતી. હું તને બોલાવું નહીં ત્યાં સુધી અહીંયાથી હલતો નહીં. ઓકે ડોક્ટર, સિસ્ટર એક મિનિટ, રૂમ નંબર 4માં જે પેશન્ટ છે મળી શકું પ્લીઝ? શું એ રૂમમાં તો કોઈ છે જ નહીં? નહીં નહીં, એ રૂમમાં મારા પપ્પા છે ને, તમારી ભૂલ થતી લાગે છે. નહીં, કોઈ નથી ત્યાં. હા, અહીંયા પણ નથી. આનો ફોન કેમ સ્વિચ ઓફ છે? મારા ઘરમાં બધાના ફોન સ્વિચ ઓફ. શોધું તો ક્યાં શોધું? તમે લોકો પૂતળાની જેમ કેમ ઊભા છો? ડોક્ટર સાહેબ, પપ્પાની સિચ્યુએશન આટલી ક્રિટિકલ છે, તમે એમને ઘરે કેમ લઈ આવ્યા? કારણ કે હોસ્પિટલમાં રાખવાનો હવે કોઈ મતલબ નથી. વોટ ડુ યુ મીન કોઈ મતલબ નથી ડોક્ટર? બોલો છો, એનું ભાન છે તમને? ડોક્ટર પ્લીઝ, પ્લીઝ ડોક્ટર સાહેબ, એકવાર પપ્પાને ફરીથી ચેક કરો ને પ્લીઝ. જો તમે એક ડોક્ટર તરીકે આટલા બેજવાબદાર કઈ રીતે હોય શકો? પ્લીઝ એકવાર ચેક, પ્લીઝ ડોક્ટર, પ્લીઝ ડોક્ટર એકવાર ચેક કરો ને પપ્પા. આપણે એમને કોઈ બીજી મોટી હોસ પિટલ દક્ષા પપ્પાને ઉપાડવા મારી મદદ કરી રહ્યા. આપણે એમને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જઈએ ડૉક્ટર સાહેબ, પ્લીઝ એકવાર મોટી હોસ્પિટલમાં લઈ જઈએ ડૉક્ટર પ્લીઝ. એની કોઈ જરૂર નથી બેટા. પપ્પા તમે ઠીક છો? પપ્પા પપ્પા તમે સારા છો? હું બિલકુલ ઠીક છું, એકદમ સારો છું. પહેલા હતો ને બેટા એવો સાજો અને સારો તારી સામે ઉભો છે. તો પછી આ બીમારી, આ હોસ્પિટલ, આ બધું નાટક? હા બેટા, એક પિતાએ પુત્રની સાન ઠેકાણે લાવવા માટે આવું નાટક કરવું પડે. હા, અને ન છૂટકે મારે પણ એમને નાટકમાં સાથ આપવો પડ્યો. અને તને ત્યાં હોસ્પિટલમાં એકલો એટલા માટે બેસાડી રાખ્યો કે તારી જાણ બહાર તારા પરિવારજનોને હું ઘરે લાવી શકું. પપ્પાએ ડોક્ટર અંકલ સાથે મળીને એટલું સરસ પ્લાન બનાવ્યું કે અમને શું મમ્મીને સુદ્ધા એની ગંધ ના આવવા દીધી. અને અમને તો ખબર જ નહોતી પપ્પાનું આ નાટકની. પણ તમે આવું શું કામ કર્યું? તારે કાંડે બેટા, એ દિવસે રાત્રે જ્યારે તું નશામાં ઘરે આવ્યો અને
અને તે જે પ્રકારે મારી સાથે વર્તન કર્યું એ વર્તનથી મને ખૂબ મોટો આઘાત લાગ્યો. પણ ભગવાન સ્વામિનારાયણે મને ક્રોધને પ્રેમથી જીતવાની હિંમત આપી. હું મારા રૂમમાં હતો ત્યારે મેં મારા માર્ગ ભૂલેલા દીકરાને ફરીથી માર્ગ પર લાવવા માટે એક યોજના બનાવી. અને સાચું પૂછો તો એ યોજના મેં નહીં, ભગવાન સ્વામિનારાયણે બનાવી હતી. ફક્ત એમણે અમલ મારે હાથે કરાવ્યો. હોસ્પિટલના બેડમાં પડ્યા પડ્યા હું ડોક્ટર અને નર્સ પાસેથી તારા બધા રિપોર્ટ મેળવતો. તારું મનોમંથન, તારો પશ્ચાતાપ, તારો અફસોસ, પણ ભગવાન સ્વામિનારાયણની છબી પાસે જઈને રડવું, તારી દરેકે દરેક ચાલ પર હું નજર રાખું. તે જે ભૂલ કરી હતી એનો હું તને અનુભવ કરાવવા માંગતો હતો અને એ અનુભવ કરાવવામાં હું સફળ થયો. મને મારો ખોવાયેલો દીકરો પાછો મળી ગયો છે. હું સફળતાના નશામાં સંસ્કારોને ભૂલી ગયો હતો, ખોટી સંગતમાં હું ભાન ભૂલી ગયો હતો. પપ્પા, હું કબૂલ કરું છું, મને છેલ્લી વાર માફ કરો, સ્વીકારું છું પપ્પા કે સાચું સુખ પરિવારની સાથે જ છે, પરિવાર વગર નથી. અને જેમાં પરિવાર સુખી નથી એમાં હું પણ કોઈ દિવસ સુખી ન હોઈ શકું. મને માફ કરો. તારી સાથે બહુ અન્યાય કર્યો છે દક્ષ, મને માફ કરી દે. હું તો તને માફ કરી દઈશ બેટા. મોટા છીએ એટલે નાનાઓને માફ કરવાની અમારી ફરજ બને છે. અને બેટા, તારી આ ભૂલ છે ત્યાં સુધી વાંધો નથી, પણ એ ગુનો ન બને એની તકેદારી રાખજે. ચલ હવે તારી મમ્મીની માફી માંગી લે. હું આને માફ નહીં કરું. અને હું તમારી જેમ નાટક પણ નથી કરી રહી. તમે ભલે એને માફ કરવાની ઉદારતા દેખાડી હોય, પણ હું એ ઉદારતા નહીં દેખાડી શકું. હું એને ક્યારેય માફ નહીં કરું. માં, આવું શું કરો છો? પપ્પાને માફ કરી દો ને. બા, જ્યારે હું ભૂલ કરું છું ત્યારે તમે મને માફ કરી દો છો ને? બસ મમ્મી, એટલી જીદ નહીં કર. ભાઈને એની ભૂલ સમજાઈ ગઈ છે ને પશ્ચાતાપ પણ છે. બસ મમ્મી, હવે જીદ નહીં કર, માફ કરી દે ભાઈને. જાણો છો મમ્મીજી, એમણે જે પણ કંઈ કર્યું છે એ માફ કરવા જેવું નથી. પણ પ્લીઝ એમને એકવાર એમની ભૂલ સુધારવાનો મોકો તો આપો. બસ વિમળા, બસ. કોઈ પણ વસ્તુને વધારે તાણીએ તો એ તૂટી જાય, અને આપણે તોડવાનું નહીં, જોડવાનું કામ કરવાનું છે. પરિવારના વડીલો પરિવારજનોને જોડવાનું કામ કરતા હોય છે. અરે પપ્પા, હવે સમજાયું કે બા તમને કેમ માફ નથી કરતા. કેમ કે તમને માફી માંગતા જ નથી આવડતી.
હા પપ્પા. હા બોલ, ક્યારે આજે? ના, આજે નહીં, ક્યારેય પણ નહીં. કારણ કે હવે મને જીવન જીવવા માટે પરિવારનો આધાર કાફી છે. નશાના આધારની મને જરૂર નથી. સાંભળ્યું કે? નશાના આધારની હવે મને જરૂર નથી. ગુડ બાય એન્ડ ગુડ બાય ફોર એવર. દર્શક મિત્રો, આપણે જોયું કે બુરી સંગતના લીધે ખુશખુશાલ પરિવારમાં કેવા કેવા સંકટો આવે છે અને પરિવારને પોતાના સંતાનો સાથે નફરત થઈ જાય છે. કહેવાય છે ને, જેવો સંગ તેવો રંગ. ભક્તો, આજે આપણે સુખી છીએ કારણ કે આપણે આવા સાચા સંતોનો સંગ મળ્યો. આવો સત્સંગ મળ્યા છતાં આપણે અવળા રસ્તે જઈએ અને વ્યસની થઈએ તો આપણે જોઈ મૂર્ખ કોઈ. શું સ્વાર્થ છે આ સંતો? આજે યુવા પેઢીને વ્યસન મુક્ત કરવા માટે અનેક પ્રકારના કાર્ય કરી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા યુવા પેઢી સંસ્કારમય બને એ હેતુ છે. બાળ મંડળ, યુવક મંડળ, ગુરુકુલો ચલાવીને વ્યસન મુક્ત સમાજનું ઘડતર થઈ રહ્યું છે. ચાલો નિહાળીએ સંતોના અથાગ પ્રયત્નો. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ અને ટીવીના અભદ્ર કાર્યક્રમોના આક્રમણોને કારણે આજે વ્યસનોનો વ્યાપ વધતો ગયો છે. વ્યસનને ફેશન ગણતો યુવા વર્ગ પતનની અગોચર ખાઈમાં જઈ રહ્યો છે. આવી વિકૃતિ સામે લાલબત્તી ધરી યુવા વર્ગને વ્યસનની ગર્તામાંથી બહાર કાઢવા વ્યસન મુક્તિની ઝુંબેશ મંદિર દ્વારા હાથ ધરાઈ. ગામે ગામ પ્રભાત ફેરીઓ અને પ્રદર્શનો દ્વારા તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મો દ્વારા વ્યસનથી તથા શારીરિક અને માનસિક નુકસાનીની સાથોસાથ કુટુંબની બરબાદી થાય છે એ વાતની સમજ ગામે ગામ અને ગલીએ ગલીમાં અપાતી રહી. પરિશ્રમ સાથેના પુરુષાર્થ સાથેના પરિણામ સ્વરૂપે કચ્છના હજારો લોકોએ વ્યસન છોડી દીધા અને ભવિષ્યમાં વ્યસનોથી હંમેશા દૂર રહેશે એવો સંકલ્પ જાહેર કર્યો.